નમસ્કાર ભાગ્યદર્પણમાં આપનું સ્વાગત છે હું છું અંડી તમારી જીત તમારી મહેનત પર નિર્ભર છે આજના વિચાર સાથે ચાલો શરૂ કરીએ પર ભાગ્યદર્પણમાં રાશિફળ વિશે માહિતી ને માર્ગદર્શન આપા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા હેમિલબેય સ્વાગત છે ભાગ્યદર્પણમાં નમસ્કાર નમસ્કાર સૌથી પહેલા આજનું પંચાંગ શું કહે છે તે જણાવું આજે તારીખ 15 1 2024 સોમવાર પોષ સુદ પાંચમ તિથિ છે 24 અને 17 સુધી સત તારા નક્ષત્ર છે આઠ અને સાત સુધી પછી પૂર્વ નક્ષત્ર આજની રાશિ છે કુંભ કે જેના નામાં છે ગ સ જે ચોવીસ અને આડત્રીસ સુધી છે ત્યારબાદ મીન રાશિ છે કે જેના નામાંશર છે દ ચ ઝ થ દિન વિશેષમાં જોઈએ તો આજે મકર સંક્રાંતિ પુણ્યકાલ સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી છે પંચક દિન છે કુમાર યોગ સવારે આઠ ને સાત થી ત્રીસ અને દસ સુધી છે અને રવિ યોગ સમાપ્ત થાય છે આઠ અને સાત વાત કરીશું રાશિ ફળની પ્રથમ ત્રણ રાશિ મેષ વૃષભ અને રાશિના દિવસ મેષ રાશિ કે જેના છે આ રાશિના જાતકોને વિચાર મેળ લોકો સાથે સારો જોવા મળે કઈ પણ વિષય વસ્તુની ચર્ચા વિચારણા આજે વધે કઈ પણ પ્રશ્ન હોય કે કઈ પણ આર્થિક સામાજિક બાબત હોય તેનું પણ નિરાકરણ થાય તેવું બની શકે ચર્ચા વિચારણામાં થોડીક ધીરજ રાખવી જેથી કરીને ક્યાંય ગેરસંવાદ કે ગેરસંવાદ ઊભી ન થાય તમારા કાર્યમાં આજે સહકાર પણ મળે તેવા પણ યોગ બને છે વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે મ વ ઉ કામકાજમાં ધીરજ રાખવી જેટલી ધીરજ રાખશો એટલી કામકાજમાં અનુકૂળતા રહેશે મુસાફરીની પણ સંભાવના બને છે કોઈ જગ્યાએ આયોજન પણ થાય તમારામાં આજે સારા વિચારો સારા કરવાની વૃત્તિ વધુ દેખાય મિથુન રાશિ આ જાતકોને આજે પારિવારિક કાર્યમાં સહયોગ આપવાના યોગ બને છે

તમારા માટે એટલી વસ્તુ કહેવાય કે પરિસ્થિતિમાં થોડોક સુધારો આવવાના યોગ એમ કેવાય ને કે આ જાન્યુઆરી મહિના થી વધુ દેખાઈ રહ્યા છે એટલે કંઈ પણ પરિસ્થિતિ કે વિચારણા કંઈ પણ હોય તો એના પર હકારાત્મક વલણ રાખવું ક્યાંય યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે એ પણ માર્ગદર્શન લેવું એ પણ જરૂરી બને છે શક્ય હોય તો દરરોજ જે સવારે એ પોતે ધ્યાનમાં બેસવાનું રાખશે ને તો વધુ અનુકૂળ છે અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ

સમય કયો છે મગજ કેમ ધરામ દિવસે કઈ ગ્રાહક સ્વભાવ ગુસ્સા વાળો રે એ વસ્તુ આપણે એમ કહેવાય કે થોડાક આચાર વિચારથી પણ સુધારી શકાય અને બાકી જો તમે કુંડળીની વિગત આપી એના આધારે જો ગણતરી કરવા જઈએ ને તો હાલમાં તમારી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવા યોગ છે મે મહિના પછી થોડીક વધુ અસર દેખાય તેવું જણાઈ રહ્યું છે એટલે તમે થોડીક ધીરજ રાખો એ વધુ સારું છે તમારા સ્વભાવમાં જે ગુસ્સો એટલે કે ગરમ રહેતો હોય એવી પ્રકૃતિ છે તો તમારા યોગ મુજબ એટલું ગણતરી કરાય કે તમે દરરોજ જે તમારા જે પણ આરાધ્ય દેવની પૂજા કરો ને ત્યારે થોડો વખત માટે તમે જો ગાયત્રી મંત્રના જાપ કરી શકતા હોવ પાંચથી દસ મિનિટ સુધી એ તમારા માટે વધુ ઉત્તમ છે તેમજ જ્યારે પણ નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યારે પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને મંદિરમાં થોડી બેસી અને ભગવાનનું ધ્યાન ધરીને પણ ત્યાં પણ ભગવાનનું નામ સ્મરણ કરશો ને તો તમારા આ વિચાર પ્રકૃતિ ઓરામાં ધીરે ધીરે સુધારો આવે તેવું બની શકે અને જ્યારે પણ અનુકૂળતા લાગે ત્યારે ગાય અને કૂતરાને અન્ન આપવું તમારા માટે નીય છે જોડાયા છે જન્મ તારીખ જણાવશો અગિયાર સમય કયો છે સ્થળ પ્રશ્ન કયો છે જો અંગેનો જે પ્રશ્ન જે છે એના માટે એટલું કેવાય કે તમારે થોડી કમળા બે હજાર માં થોડી ધીરજ રાખવી એ વધુ અગત્યની છે દિવાળી પછી એટલે કે બે હજાર ચોવીસના દિવાળી પછીના જે ગ્રહયોગમાં પરિવર્તન આવે એમાં તમને સારો સુધારો દેખાઈ શકે અને તે પોટલું હાલ તબક્કે સમય હોય તો તમારે થોડી ધીરજના ગુણ વિકસાવવા એ વધુ અગત્યનું છે સ્વભાવમાં ઉશ્કેરાટ આવે એ માટે તમારે જો શક્ય હોય તો મનમાં જ્યારે પણ સમય મળે અથવા કામકાજમાં જો અનુકૂળ બને તમારા આરાધ્ય દેવનું સ્મરણ કરવું એ વધુ અગત્યનું લાગે છે અને એમાં પણ જો શક્ય હોય તો અઠવાડિયામાં એકવાર અનુકૂળતા હોય તો સોમવારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને શંકર ભગવાન પર જળ અભિષેક કરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી હિતાવહ છે અને પક્ષીને ચણ તરીકે કંઈ પણ ચણાની દાળ કે કંઈ પણ અન્ય વસ્તુ ચણ તરીકે નજીકમાં જ્યાં આપણે મૂકી શકાતી હોય ત્યાં પણ મૂકવી અને પૂનમને દિવસે રાત્રે ચંદ્રના દર્શન કરી શંકર ભગવાનનું નામ સ્મરણ લેવું જેથી કરીને તમારા ઉશ્કેરાટ ગુસ્સાવાળા સ્વભાવમાં ધીરે ધીરે શાંતિ સ્થપાય તેવું આપણે કહી શકીએ થોડીક ધીરજ રાખજો

જી હવે તમે જે લગ્ન અંગેની વાત કરી રહ્યા છો તો એમાં એટલું કહી શકાય કે હાલના તબક્કે બે હજાર ચોવીસ પચીસ ને છવ્વીસ ત્રણ વર્ષ સારા લગ્ન યોગ બની રહ્યા છે આગળ પણ લગ્ન યોગ છે પણ અત્યારે થોડાક બળવાન વધુ દેખાઈ રહ્યા છે એટલે તમે યોગ્ય પ્રયત્ન કરશો યોગ્ય અભિગમ રાખશો કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ કર્યા વગર તો તમને સારું પાત્ર મળી જાય તેવું બનવા જોગ છે એને સારી જગ્યાએ લગ્ન યોગ બને તે હેતુથી જો એ પોતે દરરોજ જે ઘરે બેસીને જ પોતાની કુળદેવીને પ્રાર્થના કરે તેમજ મહિનામાં એકવાર નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરશે એ પણ એના માટે વધુ અગત્યનું છે બાકી રોજિંદી પૂજા ભક્તિમાં જો આ એક પ્રકારની ભક્તિ વધારશે ને તો મારી ગણતરીથી હાલમાં જે સારો સમય ચાલી રહ્યો છે ને એમાં એને યોગ્ય પાત્ર મળી જાય એવું લાગી રહ્યું છે જી વાત કરીએ છીએ રાશિફળની અન્ય ત્રણ રાશિ કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે કર્ક રાશિ કે જેના નામાંશર છે ડ અને હ વ્યસ્તતા થોડીક તમારામાં આજે વધી જાય કઈ પણ કાર્ય એવું આવે કે જેને કારણે તમે થોડાક વ્યસ્ત બની આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે કોઈ જગ્યાએ વાત સાંભળવાની રજૂ કરવાની કામકાજની પણ આતુરતા તમારામાં રહે વિચારો તમારામાં વધુ આવે કઈ ને કઈ બાબત એવી બને વાત એવી સાંભળવા મળે તો તમે થોડાક વિચારોમાં ગોઠવાઈ જાઓ તેવું બની શકે છે માટે આજે થોડીક શાંતિ જાળવવી પણ અગત્યની છે સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ તમારા કામની કદર થાય સારા કામની નોંધ લેવાય તેવું પણ બને જેને તમને ખુશી અને સંતોષ પણ મળે ધાર્મિક વૃત્તિ આચરણ તમારામાં વધુ રહે તેવું બની શકે આજે તમારે થોડુંક ભક્તિમાં પણ ધ્યાન વધે કામકાજ કરવાનો સંતોષ પણ આજે તમને વધુ જોવા મળે લાગી રહ્યું છે કન્યા રાશિ પઠણ આરોગ્ય અંગે કઈ પણ દ્વિધા હોય એમાં કોઈ સારી વાત કે સારી વાત બને તેવું સંભળવા મળે કામકાજમાં સહયોગ મળે જેને કારણે કામકાજ પર પણ સારી અસર પડે તેવું બનવા જોગ છે જૂની ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવા પણ યોગ આજના દિવસે સંભવિત છે જી અમે બી આગળ પણ આપનું માર્ગદર્શન મેળવીશું આપ જોડાયેલા રહેજો સ્વાગત આપની સાથે જોડાયેલા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા બે કોલર જોડાયા છે યોગેશભાઈ યોગેશભાઈ જન્મ તારીખ કઈ છે બોલો મારા બાબાનું મને પૂછું મારા બાબાને જન્મ છે 11 5 18 18

કારણ કે એના સ્વભાવમાં ચંચળતા થોડીક વધુ દેખાય છે તમારે થોડીક ધીરજ રાખજો કારણ કે બે હજાર ચોવીસમાં પણ થોડીક એને ચંચળતા ઓછી થતી જોવામાં અઘરું પડે કારણ કે હજી પણ એનામાં ચંચળતા રહે તેવા યોગ બની રહ્યા છે પરંતુ એને યોગ્ય માર્ગદર્શન કે કંઈ પણ પ્રકારનું તમે એને પ્રોત્સાહિત કરવાની કોશિશ કરશો તો તમારા માટે એ વધુ ઈચ્છનીય બની શકે છે એટલે તમે એને પ્રેમથી સમજાવજો જ્યાં જરૂર પડે ત્યાં અન્યનું પણ યોગ્ય માર્ગદર્શન આપવાની કોશિશ કરશો તો બે હજાર ચોવીસમાં તમારા જે પ્રયત્ન છે આગળ જતા ધીરે ધીરે સારી રીતે સફળ થાય તેવું બને પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં પણ જો નિયંત્રણ સારી રીતે લાવવું હોય તો તમે પોતે

અભ્યાસ અંગેનો પ્રશ્ન છે તેમનો અને કોઈ દોષ છે કે નહીં તે પૂછે છે જો સૌ પ્રથમ તો તમે એક વાત નિશ્ચિત રહી જાઓ કે કોઈની પણ વ્યક્તિ ની કુંડળી જોશો ને એમાં કોઈ પણ પ્રકારના શુભ અશુભ દોષો તો રહેવાના જ એટલે તમે અશુભ દોષના ખોટા નકારાત્મક વિચાર ના કરો એવું મારું ખાસ તમને કહેવું છે હવે કુંડળીમાં જો અશુભ યોગ હોય ને તો યોગ્ય ભક્તિ માર્ગદર્શનથી એનું પણ નિરાકરણ શાસ્ત્રમાં ઉલ્લેખ જોવા મળતો હોય છે હવે અહીંયા આપણે એના ભણવાની જો વાત કરીએ ને તો ભણવામાં એને એટલું કહેવાય કે હાલમાં એ પોતે થોડી ધીરજ રાખે તો વધુ સારું છે કારણ કે ચોવીસનું વર્ષ થોડું એકાગ્રતા વધારવાની કોશિશ કરવી એ એના માટે વધુ ઇચ્છનીય બને તદઉપરાંત આગળ બે હજાર પચીસ છવ્વીસ સત્યાવીસ ભણવા માટે એના સારા છે ચોવીસમાં થોડીક ચંચળતા દેખાય પરંતુ યોગ્ય માર્ગદર્શન અને કંઈ પણ પ્રકારના ભણવાને લગતા એના પ્રોત્સાહિત વિચારોથી એને સારી રીતે કેળવણી આપી શકાય તેવું તો લાગે છે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે અથવા ઘરની કોઈપણ વ્યક્તિ દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈપણ પણ મંત્રનું જાપ કરે અને સરસ્વતી માતાના કોઈપણ મંત્રના જાપ કરશે ને તો એને ભણવામાં ધીરે ધીરે એકાગ્રતા વધશે સ્થિરતા વધશે અને આગળ જતાં સારું ભણતર પણ મેળવી શકે તેવું કહી શકાય એટલે હાલમાં રોજિંદી ભક્તિ સાથે

તુલા રાશિ કે જેના છે ર અને તમારો અંગેની સારી નોંધ લેવાય કે જૂના કોઈ કાર્યને આજે લોકો યાદ પણ કરે તેવું બનવા જોગ છે વાર્તાલાપમાં પણ ઉત્સાહ સારો રહે તેવું કહી શકાય વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય મન આજે થોડુંક અશાંત રહે કોઈ કારણ અથવા કોઈ એવી વાત થી મન અશાંત બની શકે તેવું બની શકે માટે આજે થોડુંક ધીરજ અને પોતાની પસંદગીની પ્રવૃત્તિમાં ધ્યાન આપવું ઈચ્છનીય છે ગેરસમજથી પણ બચવું એટલે વાર્તાલાપ દરમિયાન ખાસ ધ્યાન આપવું જરૂરી છે ઈતર પ્રવૃત્તિ પણ થોડીક વધે તેવા યોગ આજે બને છે ધન રાશિ કામ પર આજે પ્રભુત્વ સારું જોવા મળે કામ પર સારી અસર પણ થાય કોઈ જગ્યાએ અગત્યની વાતચીત કરવાની હોય કે પોતાના મનની કોઈ જગ્યાએ કઈ પણ પ્રકારની વાત કરવાની હોય તે વાત પણ આજે સંભવિત બની શકે છે વિદેશને લગતું કઈ પણ કાર્ય કરવાનું હોય એ આજે કરવાથી એમાં પણ સારા ફળની આશા રાખી શકાય મકર રાશિ કે જેના છે ખ અને જ મન આજે આતુર વધુ રહે વાત જાણવાની રજૂ કરવાની કઈ પણ બાબતે આતુરતા તમારામાં રહે કોઈ પસંદગીની વાત સાંભળવા મળી જાય અથવા કહેવા મળી જાય તેવું પણ બની શકે વ્યવસાયમાં કોઈ સારી તક દેખાય તેવા પણ એંધાણ આજે જોવા મળી શકે છે કુંભ રાશિ નામાંકસર છે ગ સ

મુસાફરી નું આયોજન પણ આજના દિવસે સંભવિત બની શકે છે હેમિતભાઈ આપ્યા દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખુબ ખુબ આભાર નમસ્કાર તો ભાગ્ય દર્શ આટલું જ મને આપશો રજા નમસ્કાર